गांधीनगर जिल्लामां आवेलुं रूपाल गाम जे वरदायिनी माताની પલ્લી માટે જાણીતું છે। વરદાયિની માતાને ઘીનો અભિષેક કરવામાં આવે છે। ભક્તો દૂર દૂરથી આવીને માતાને ઘી ચઢાવે છે। દર વર્ષે અહીં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે અને માતાને ઘી ચઢાવીને ધન્યતા અનુભવે છે। પલ્લીના દિવસે ગામમાં ઘીની નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાય છે। પલ્લીની વ્યવસ્થામાં આરોગ્ય, સુરક્ષા, ટ્રાફિક, પાણી, વીજળી માટે જુદી જુદી સમિતિઓ કામે લાગે છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવે છે। પલ્લી ઘીનો ઉત્સવ છે, ભાવિકોની પરિપૂર્ણ થયેલી માનતાઓનો ઉત્સવ છે, જેમાં માં વરદાયિની પ્રત્યેની અતૂટ શ્રદ્ધા અને ભક્તિ સમાયેલી છે। પલ્લીના દિવસે માત્ર ગુજરાત જ નહીં, પરપ્રાંતીય અને પરદેશમાંથી ભક્તોનો પ્રવાહ ઉમટી પડે છે। સુખ સમૃદ્ધિ માટે માતાની માનતા રાખનારા હજારો ભક્તો માનતાનું ઘી લઈને આવે છે। પલ્લીના રથ ઉપર પોતાની મનવાંછિત મનોકામના પૂરી થયાની તૃપ્તિમાં ઘી ચઢાવવા ભક્તો પડાપડી કરતા હોય છે। વરદાયિની માતાનો વિષ્ણુ પુરાણમાં ઉલ્લેખ છે। રાક્ષસોનો સંહાર કરવા, શક્તિનું વરદાન મેળવવા વરદાયિનીની આરાધના કરી ભગવાન વિષ્ણુએ શસ્ત્રોનું વરદાન મેળવ્યું હતું। ત્રેતાયુગમાં ભગવાન રામે પણ રાવણ અને રાક્ષસોનો સંહાર કરવામાં વરદાયિની પાસેથી વરદાન મેળવી શસ્ત્રો મેળવ્યા હતા। ત્યારબાદ દ્વાપર યુગમાં પાંડવોએ ગુપ્તવાસમાં જતા પહેલા પોતાના અસ્ત્ર શસ્ત્ર ખીજડાના ઝાડ નીચે સંતાડી એની રક્ષા માટે વરદાયિનીને પ્રાર્થના કરી હતી। આ ખીજડાના ઝાડ નીચે માનું સ્થાનક હતું। માની પલ્લી એટલે માનો રથ, જેની ઉપર પાંડવોની પ્રતિક સમી 5 જ્યોત ઝળહળે છે અને તે રથમાં માતા સ્વયં બિરાજમાન હોય છે। રૂપાલની પલ્લીમાં ગામમાં વસતા 18 વર્ણના લોકો સેવા આપે છે। માની પલ્લી તૈયાર થયા બાદ તેનું પૂજન અર્ચન કરીને મધ્યરાત્રિએ ગામના લોકો પલ્લી રથનું પ્રયાણ કરાવે છે। વાજતે ગાજતે પલ્લી ગામના 27 ચોક પસાર કરે છે ત્યારે માર્ગમાં હૈયે હૈયું દળાય તેવી જનમેદની ઉમટી પડે છે। પલ્લીની રક્ષા કરતા ગામના રાજપૂતો ખુલ્લી તલવારો સાથે પલ્લીની સન્મુખ પાછા પગે રખવાડી કરે છે। પલ્લીના 5 ગુંડામાં શ્રદ્ધાના પ્રતિકરૂપે ઘી હોમાતું હોય, ભાવિકો રીતસર જાણે ઘીથી સ્નાન કરતા હોય અને ગામની શેરીઓ રસ્તાઓ પર ઘીની નદીઓ વહેતી હોય એવા દ્રશ્યો આ ઉત્સવમાં જોવા મળે છે। ચકલે ચકલે ઘીના દેગડા, દેગડીઓ, પીપ અને ટ્રેક્ટરની ટ્રોલી શુદ્ધ ઘીથી છલકાતી હોય છે। પલ્લીરથ ઉપર અભિષેક થયેલું ઘી માત્ર ગામના વાલ્મીકી ભાઈઓને જ લેવાનો અધિકાર છે। તેઓ પ્રસાદી રૂપે મેળવેલું આ ઘી ગરમ કરીને ગાળીને કુટુંબ કબીલામાં વહેંચે છે। પલ્લીમાં ગત વર્ષે અંદાજે 8 લાખથી વધુ ભાવિકો ઉમટી પડ્યા હતા। આ વર્ષે લગભગ 10 લાખ જેટલા ભાવિકો ઉમટી પડે તેવો અંદાજ છે। ब्यूरो रिपोर्ट, VTV।